नमस्कार મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મંતવ્ય મધ્યાહન સાથે હું છું બંસી શાહ. મહત્વના સમાચારો સાથે શરૂ કરીએ તો બોલીવુડ અભિનેતા આમિર ખાનના લગ્ન તૂટવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત કરીશું તો બોલીવુડ અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટ્યા છે ત્યારે ફિલ્મ ક્રિટિક તરુણ આદર્શ ટ્વીટથી આ જાણકારી આપી છે. 15 वर्ष बाद परस्पर सहमति थी आमिर खान छूटा पड़ा है पुतारी पत्नी थी. तर आमिर खान और किरण राव नु लग्न जीवन हाल तूट्यू छे. पुत्र आजाद नो बन्ने जना करशे उछे तर संयुक्त निवेदन आपी छूटा थया छे. आमिर खान ना किरण राव साथे लग्न तूट्या छे. 15 वर्ष बाद परस्पर नी सहमति थी आमिर खान और किरण राव छूटा पड़ा छे. बॉलीवुड अभिनेता आमिर खान ना बीजा लग्न पण तूट्या. फिल्म क्रिटिक तरुण आदर्श ट्वीट द्वारा आ जानकारी आपी छे. 15 वर्ष बाद परस्पर सहमति थी आमिर खान छूटा थया. आमिर खान किरण राव नु लग्न जीवन हवे तूट्यू छे. आमिर खान किरण राव नु लग्न जीवन तूट्यू. पुत्र आजाद नु बन्ने जणा उछेर करशे. संयुक्त निवेदन आपी आमिर खान छूटा थया छे. आमिर खान ना किरण राव साथे ना लग्न तूट्या छे. परस्पर सहमति थी बन्ने छूटा पड़ा छे. 15 वर्ष बाद परस्पर सहमति थी आमिर खान और किरण राव छूटा पड़ा छे. माहिती માટે અમારા સંવાદદાતા કામેશ ચોકસી જોડાય છે. જી કામેશ, બોલીવુડ અભિનેતા આમિર ખાન ના બીજા લગ્ન પણ તૂટ્યા છે ત્યારે શું છે અપડેટ? બિલકુલ ચોક્કસ. આપને જણાવી દઉં કે સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માટે આ એક આંચકા રૂપ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તેની જો વાત કરવામાં આવે તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં જે ખાન બંધુઓનું જોર અત્યારે યથાવત છે ને તેમાં ચોંકાવનારા અને શોકિંગ ન્યૂઝ એ સામે આવી રહ્યા છે કે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા આમિર ખાનના બીજા લગ્ન તૂટ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે જે પણ ફિલ્મ ક્રિટિક તરુણ આદર્શ છે તેમણે હાલ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ દ્વારા તેમણે પૂરી વિગત સાથે આ જાણકારી પહોંચાડી છે કે આમિર ખાનના બીજા લગ્ન પણ તૂટ્યા છે. મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી વાત કરવામાં આવે તો તેમના લગ્ન બીજા લગ્ન કિરણ રાવ સાથે થયા હતા અને તેમનું દાંપત્ય જીવન મધુર રીતના સારી રીતના આગળ વધી રહ્યું હતું. બંનેને એક પુત્ર પણ છે અને તેનું નામ આઝાદ છે અને તેની પણ તેનો ઉછેર પણ તેઓ ખૂબ સારી રીતના કરી રહ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક મંદ દુઃખ થવાને કારણે આ ખાસ નિર્ણય લેવાયો હોવાની જાણકારી અત્યારે પ્રાથમિક અહેવાલમાં સામે આવી રહી છે ને જેને લઈને સત્તાવાર રીતના બંને પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. મહત્વની વાત એ પણ છે બંને એમના આમિર ખાનના જો જીવન ઉપર થોડો પ્રકાશ કરીએ તો તેમના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા અને 1986 ની સાલમાં તેમના લગ્ન થયા હતા. 1986 થી 2002 સુધી કહી શકાય કે તેમનું લગ્ન પ્રથમ લગ્ન જીવન ખૂબ સારું રહ્યું હતું. પણ ત્યારબાદ ક્યાંક ને ક્યાંક અડચણો લગ્ન જીવનમાં પેદા થઈ હતી ને તેને લઈને રીના દત્તા સાથે તેમણે છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ 2005ની વાત કરવામાં આવે તો 2005માં આમિર ખાને કહી શકાય કે કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા અને બીજું લગ્ન જીવનની શરૂઆત કરી હતી. ને 2005થી કહી અને 2020-21 સુધીની જો વાત કરવામાં આવે તો તેમનું લગ્ન જીવન મધુર બન્યું હતું ને બાળક આઝાદની પણ તેઓ સારી રીતના પરવરિશની ઉછેર કરી રહ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના લગ્ન જીવનમાં ક્યાંક ડખો પેદા થયો હોય તેવો અહેવાલ સામે આવ્યો હતો. ક્યાંક ને ક્યાંક મનદુખ થયું હોય તેવી વાત સામે આવી હતી અને તેને લઈને ખાસ મહત્વની વાત એ સામે આવી રહી છે કે આમિર ખાન અને કિરણ રાવે બંને પરસ્પર સહમતિથી છૂટા થવાનો નિર્ણય લીધો છે. અને સાથે એ બાબત પણ અત્યારે સામે આવી રહી છે કે આમિર ખાન અને કિરણ રાવ બંને પોતાના પુત્ર આઝાદની સાથે મળીને પરવરિશ કરશે અને ઉછેર કરશે. જી જી કામેશ, 15 વર્ષ બાદ બંને છૂટા પડી રહ્યા છે, કયા કારણોસર મન દુખાવાનું સામે આવી રહ્યું છે? બહુ જ આ એક બોલીવુડની જો વાત કરવામાં આવે તો આ એક કોમન ટ્રેન્ડ હોય એવી વાત પણ એ શક્યતાને પણ નકારી શકાય એમ નથી. કારણ કે આમિર ખાનની જો વાત કરવામાં આવે તો આમિર ખાન એક પ્રખ્યાત એક્ટર બોલીવુડ એક્ટર છે ને તેમણે ખૂબ હિટ ફિલ્મોમાં કામ કરેલું છે. પરંતુ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરવામાં આવે તો આવા બનાવો ક્યાંક ને ક્યાંક બનતા જ હોય છે, આવી ઘટનાઓ પણ બનતી હોય છે. આમિર ખાનની જો વાત કરવામાં આવે તો જ્યારે એમનું પહેલું લગ્ન જીવન રીના દત્તા સાથે શરૂ થયું હતું તે પણ ખૂબ સુખમય રીતના પસાર થયું હતું. પરંતુ 15 વર્ષનો અગાઉનો પ્રથમ લગ્નનો જે પણ સરેરાશ 10-15 વર્ષનો જે સમયગાળો હતો તે દરમિયાન ક્યાંક ને ક્યાંક બંને પતિ પત્ની વચ્ચે અંગત જીવનમાં મન દુઃખની ઘટના બની હતી ને તેને લઈને પ્રથમ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ 2005માં જ્યારે તેમના કિરણ રાવ સાથે લગ્ન થયા ત્યારે કિરણ રાવ એ આમિર ખાનને સમજે છે ને તે સ્ટેટમેન્ટ હેઠળ જ તેમણે આમિર ખાન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદનું જે 15 વર્ષનું જેમનું લગ્ન જીવન હતું તે ખૂબ સારું નીવડ્યું હતું. પરંતુ
છેલ્લા બે વર્ષની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આમિર ખાન શૂટિંગમાં બિઝી હોય છે, ક્યાંક ને ક્યાંક તેમને સમયની વ્યસ્તતાના અભાવે પૂરતો સમય ન આપી શકવાની વાત પણ એક ખાનગી આર્ટિકલમાં સામે આવી હતી. અને અંગત જીવનમાં બંનેને ક્યાંક ને ક્યાંક મન દુઃખનો ઉભરો ચરમસીમાએ આવ્યો હતો અને જેને લઈને આ નિર્ણય લેવાયો હોય તે શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ. તો બોલિવૂડ અભિનેતા આમિર ખાનના બીજા લગ્નો પણ તૂટ્યા છે. 15 વર્ષ બાદ બંને પતિ પત્ની એટલે કે આમિર ખાન અને કિરણ રાવ પરસ્પર સહમતિથી છૂટા પડ્યા છે.